नमस्कार विद्यार्थी मित्रों, चैप्टर नंबर 3 धातुओं अने अधातुओं एनु लेक्चर नंबर 3। मित्रों, लेक्चर 2 में आपणे धातुओनुं निष्कर्षण केवी रीते करवुं एनी मात्र चर्चा करी हती अने ए सिवाय सक्रियताने आधारे आपणे धातुओनुं वर्गीकरण शीख्या हता, जेमा ऊंची सक्रियता धरावती धातुओ कई कई छे, मध्यम सक्रियता धरावती धातुओं कई कई छे अने नीची सक्रियता धरावती धातुओं कई कई छे, एनी माहिती आपणे मेळवी छे। हवे आपणे ए दरेक वर्ग दरेक विभाग में रहेली धातुओनुं निष्कर्षण एटले के एमने अलग करवी होय गेंगमांथी। गेंग एटले शुं, आपणे व्याख्या पण भणेला छे। तो गेंगमांथी आ धातुओने आपणे अलग करवी होय तो आपणे शुं करवुं એની માહિતી આપણે મેળવવાની છે, એટલે કે આ ધાતુઓનું નિષ્કર્ષણ કેવી રીતે કરવું। તો એમાં સૌ પ્રથમ નીચી સક્રિયતા ધરાવતી ધાતુઓનું નિષ્કર્ષણ એ આપણે સમજીશું। બે ગુણમાં પ્રશ્ન પૂછાઈ શકે છે, નીચી સક્રિયતા ધરાવતી ધાતુઓનું નિષ્કર્ષણ સમજાવો, બરાબર છે? તો નીચી સક્રિયતા, તો પહેલા તો આપણને એ ખ્યાલ હોવો જોઈએ કે નીચી સક્રિયતા ધરાવતી ધાતુઓ કઈ કઈ। તો આપણે જોઈતું સોનું, ચાંદી વગેરે વગેરે, બરાબર છે? એના સિવાય મર્ક્યુરીનો સમાવેશ પણ નીચી સક્રિયતા ધરાવતી ધાતુઓમાં જ થાય છે। મોટે ભાગે આ ધાતુઓ એ મુક્ત સ્વરૂપે મળતી હોય છે પેટાળમાંથી, પરંતુ ઘણીવાર એ સલ્ફાઇડ કે ઓક્સાઇડ સ્વરૂપે પણ મળે છે। મતલબ એની સાથે સલ્ફાઇડ જોડાયેલું હોય, અથવા તો ઓક્સાઇડ એટલે ઓક્સિજનનો અણુ, સલ્ફાઇડ એટલે સલ્ફરનો અણુ, એ ધાતુ સાથે જોડાયેલું હોય ને આપણે એને અલગ કરવાનું હોય, બરાબર? તો એ અલગીકરણ કઈ રીતે કરવું? તો સક્રિયતા શ્રેણીમાં નીચે રહેલી ધાતુ કેવી છે? પહેલાં તો ખૂબ જ નિષ્ક્રિય છે, જે સરળતાથી પ્રક્રિયા કરતી નથી, એની આ વાત આપણે આગળ કરેલી છે। સક્રિયતા શ્રેણીમાં નીચે રહેલી ધાતુઓ ખૂબ જ નિષ્ક્રિય હોય છે। આ ધાતુઓના ઓક્સાઇડને જો ઓક્સાઇડ સ્વરૂપે હોય તો આ ધાતુઓના ઓક્સાઇડને માત્ર ગરમ કરી તેનું રિડક્શન થઈ ધાતુ છૂટી પડે છે। ગરમ કરવું એટલે એનું શું થાય છે? રિડક્શન થવું, એટલે રિડક્શનની વ્યાખ્યા ચેપ્ટર નંબર 1 માં ભણેલા છીએ આપણે। રિડક્શન એટલે ઓ દૂર થાય, ઓ એટલે ઓક્સાઇડ જે આની સાથે જોડાયેલો છે ધાતુ સાથે, એનું રિડક્શન થશે એટલે ઓક્સિજન દૂર થઈ જશે, એટલે ઓક્સાઇડ આખું દૂર થઈ જશે, એટલે શું વધશે? માત્ર આપણી ધાતુ, બરાબર છે? તો તેનું રિડક્શન થઈ ધાતુ છૂટી પડે છે। તો ઉદાહરણ પૂરતું આપણે જોઈએ, સિન્નાબાર, નામ યાદ રાખજો, સિન્નાબાર જેનું અણુસૂત્ર છે HgS। HgS, હવે S જોઈને ખ્યાલ આવે સલ્ફાઇડ જોડાયેલું છે। આપણે વાત કરી ઓક્સાઇડ હોય તો ડાયરેક્ટ ગરમ કરવાનું, પરંતુ અહીંયા આગળ શું છે? સલ્ફાઇડ, બરાબર? આ એક મર્ક્યુરીની કાચી ધાતુ છે, Hg એટલે મર્ક્યુરી, પારો, મર્ક્યુરીની કાચી ધાતુ એટલે કે જમીનમાંથી મળી આવે છે HgS સ્વરૂપે। હવે આપણે તો પારો જોઈએ છે, એટલે સલ્ફાઇડને શું કરવો પડે? દૂર કરવો પડે। તો આને સૌ પ્રથમ પહેલાં તો આપણે એવું વાક્ય લખીશું નીચે કે જ્યારે સિન્નાબારને હવામાં ગરમ કરવામાં આવે છે ત્યારે પ્રથમ મર્ક્યુરી ઓક્સાઇડમાં જે HgS છે એને ગરમ કરતા, તમારે આ રીતનું લખવાનું નથી, હું સમજાવવા માટે લખું છું, એ ઓક્સાઇડમાં, મર્ક્યુરી ઓક્સાઇડમાં ફેરવાય છે। આપણે એનું સમીકરણ લખીશું, બરાબર છે? હજુ આ તમે ઓક્સાઇડને, ઓક્સાઇડ તો આપણો મુદ્દો આવી ગયો, ઓક્સાઇડને માત્ર ગરમ કરશો એટલે શું? ધાતુ છૂટી પડી જશે, બરાબર? તો સલ્ફાઇડ હોય તો એને એકવાર ગરમ કરશો એટલે ઓક્સાઇડમાં આવશે, ઓક્સાઇડને ગરમ કરશો એટલે ધાતુ છૂટી પડશે। હવે એના સમીકરણ જોઈએ,
HGS એને ગરમ કર્યું, ગરમ કરો એટલે ઓક્સિજન આપવો પડે ઉષ્મા, બરાબર? તો તમને મળે છે મર્ક્યુરીનો ઓક્સાઇડ અને સલ્ફર ડાયોક્સાઇડ વાયુ છૂટો પડી જશે, સલ્ફર ડાયોક્સાઇડ વાયુ છૂટો પડી જશે. હવે સંતુલિત કરવું હોય તો પહેલાં ઓક્સિજન જોઈએ, 2 તરી 6, અને અહીંયા કેટલા છે? 2 છે, બરાબર, અને 1 અહીંયા 3 છે. તો અહીંયા 3 છે ને અહીંયા 6 છે, તો બંને બાજુ અહીંયા 2 વડે ગુણી દો, બંનેને 2 2 વડે. આ 2 ઓક્સિજન થઈ ગયા ને આ 2 2 4 થઈ ગયા, બરાબર, એટલે 4 ને 2 6, તો અહીંયા 6 થઈ ગયા. તો સલ્ફર અહીંયા 2 થઈ ગયા અને એચજી 2 થઈ ગયા, તો બંને 2 2 કરવા આગળ 2 વડે હું ગુણી લઈશ, બરાબર. ટૂંકમાં આ રીતની પહેલી પ્રક્રિયા થશે. બીજી પ્રક્રિયા, એમાં એચજીઓને હજુ આપણે વધુ ગરમ કરીશું, એને વધુ ઉષ્મા આપીશું. તો એચજી અને ઓક્સિજન વાયુ વાતાવરણમાં છૂટો પડી જશે, બરાબર. તો અહીંયા 2 કરી દઉં, જેથી ઓક્સિજન 2 છે, તો અહીંયા પણ 2 કરવા પડે, તો આપણને અહીંયા આગળ મર્ક્યુરી ધાતુ પ્રાપ્ત થાય છે, બરાબર છે. તો આ એક સીંગના વાળનું ઉદાહરણ આપણે યાદ રાખવાનું છે. એ જ રીતે કોપરનું એક ઉદાહરણ જોઈએ. તો કોપર એ કુદરતમાંથી આપણને મળે છે Cu2S. કોપરનો એક સલ્ફાઇડ છે, કોપર સલ્ફાઇડ, જેને કોપર ગ્લાન્સ એવું પણ નામ આપવામાં આવેલું છે. તો આ Cu2S જોઈને ખબર પડશે કોપરની કાચી ધાતુ છે, જે કોપરની કાચી ધાતુ છે. તો એને ઉપર જણાવ્યા મુજબ ગરમ કરવાનું છે 2 વખત. પહેલી વાર ગરમ કરશો એટલે શું થશે, પ્રક્રિયા જોઈ લઈએ. Cu2S ઓક્સિજનની હાજરીમાં એને ગરમ કરીશું એટલે એનો ઓક્સાઇડ મળી જશે Cu2O, અને સલ્ફર ડાયોક્સાઇડ વાયુ છૂટો પડશે, બરાબર છે. તો અહીંયા 3 2 6 કરી દઉં, અહીંયા 2 2 વડે ગુણી દઉં, એટલે બંને બાજુ ઓક્સિજન 6 6 થઈ જાય, બરાબર. હવે Cu અને S જોઈ લેવાના, S કેટલા છે? 2, તો અહીંયા 2 કરવા, 2 વડે ગુણવા પડે. હવે કોપર જોઈ લઈએ, 2 2 4, તો અહીંયા પણ 2 2 4. ઓકે, તો આ પહેલી પ્રક્રિયા થઈ. બીજી પ્રક્રિયામાં આપણે ઓક્સાઇડને ફરીવાર ગરમ કરીશું. હવે અહીંયા આગળ શું છે? અહીંયા અલગ કરીને ગરમ કરીએ છીએ, અહીંયા તો જે પ્રક્રિયા છે એને વધુ ને વધુ ગરમ કરતા રહીશું, બરાબર. એટલે એક તો આ જે મળ્યો છે એ, અને સાથે સાથે આ પણ જોડે જોડે ગરમ થશે, જે હાજર છે પ્રક્રિયામાં, Cu2S. આ બીજી પ્રક્રિયા, જેમાં એની નિપજ અને પ્રક્રિયા કે એને ગરમ કરવાનું ચાલુ જ છે, એટલે એક બાજુ આ બની ગયો છે એ ફરીથી ગરમ થશે ને આને ગરમ કરવાનું ચાલુ છે, એટલે બંને ભેગા થાય ગરમ, એટલે શું થાય? બધી જગ્યાએ ઉષ્મા ઉષ્મા લખવાનું છે, કારણ કે આપણે ગરમ કરીએ છીએ. તો અહીંયા આગળ Cu આપણને મુક્ત સ્વરૂપે મળી જશે અને SO2 વાયુ મુક્ત થશે, બરાબર. તો અહીંયા આગળ ઓક્સિજન એ 1 છે અને અહીંયા 2 છે, તો અહીંયા સંતુલિત કરવા 2 કરી દઈએ, બરાબર છે. સલ્ફર 1 છે, અહીંયા પણ 1 છે. કોપર ગણી લઈએ, 2 2 4 ને 2 6, તો અહીંયા આગળ 6 કોપરના પરમાણુ આપણને, બરાબર છે. તો આ 4 સમીકરણો તમારે યાદ રાખવાના છે, બધા ઉપર એક એક વાક્ય લખવાનું થાય કે આની કાચી ધાતુ છે અને એને નીચે મુજબ ગરમ કરવાથી કોપર મળે છે, એ જ રીતનું અહીંયા આગળ વાક્ય આપણે લખીશું, બરાબર છે. તો સિન્નાબાર અને કોપર સલ્ફાઇડ 2 ઉદાહરણો લખવાના, અને ઉપર 2 મુદ્દા કે નીચી સક્રિયતા ધરાવતી ધાતુ ખૂબ જ નિષ્ક્રિય હોય છે અને આ ધાતુઓના ઓક્સાઇડને માત્ર ગરમ કરી તેનું રિડક્શન થઈ અને ધાતુ છૂટી પડે. ઓકે, તો આ વાત થઈ મિત્રો નીચી સક્રિયતા ધરાવતી ધાતુઓના નિષ્કર્ષણની, બરાબર છે. હવે એ જ રીતે આપણે જોવાનું છે મધ્યમ સક્રિયતા ધરાવતી ધાતુઓનું નિષ્કર્ષણ. મધ્યમ સક્રિયતા ધરાવતી
धातुओनु निष्कर्षण। तो पहला तो आपणे ये એડ કરીશું કે એવી કઈ કઈ ધાતુઓ છે જે મધ્યમ સક્રિયતા ધરાવતી હતી, એવી ઘણી બધી હોય, એમાંથી આપણે જે ઉદાહરણ પૂરતી યાદ રાખી હતી એ ધાતુ આપણે યાદ કરીશું કે મધ્યમ સક્રિયતા ધરાવતી ધાતુઓ ઝીંક, આયર્ન, લેડ, કોપર વગેરે। અને કોપર એ નીચીમાં પણ આવે છે અને મધ્યમમાં, એટલે કોપર એ જો જો તમે જ્યાંથી નીચી સક્રિયતા ધરાવતી ધાતુઓ શરૂ થાય છે એના એક્ઝેટ ઉપરનું છે, બરાબર, એટલે એને નીચી અને મધ્યમાં બંનેમાં ગણવામાં આવે છે। તો એનું નિષ્કર્ષણ કરવા માટે મધ્યમાં કઈ ધાતુઓ છે એના નામ યાદ રાખીશું। તો પહેલો મુદ્દો આપણે લખી શકીએ કે કઈ કઈ એવી ધાતુઓ છે, તો લોખંડ, ઝીંક, ટીબી એટલે લેડ એટલે સીસું, અને કોપર વગેરે ધાતુઓ મધ્યમ સક્રિયતા ધરાવતી ધાતુઓ છે। કુદરતમાં કયા સ્વરૂપે મળી આવે છે, તો એને ઉપરની જેમ સલ્ફાઇડ સ્વરૂપે પણ મળે છે, અને બીજું કાર્બોનેટ સ્વરૂપે પણ મળે છે। તો અહીંયા આગળ બે શબ્દો આપણે યાદ કર્યા હતા, સલ્ફાઇડ હોય તો ભૂંજન અને કાર્બોનેટ હોય તો કેલ્સિનેશન, એવું આપણે લેક્ચર 2માં શીખેલા છીએ, બરાબર। તો એના નિષ્કર્ષણ માટે જો સલ્ફાઇડ અને કાર્બોનેટમાંથી એને મેળવવા માટે ઓક્સાઇડમાંથી એને પહેલાં તો ઓક્સાઇડમાં એનું રૂપાંતરણ કરવામાં આવે છે, જેમ આપણે આગળ કર્યું, આગળ આપણે સિન્નાબર હતું HgS, તો એમાંથી પહેલાં HgO બનાવી, એ જ રીતે સલ્ફાઇડ હોય કે કાર્બોનેટ હોય એને પહેલાં કયા સ્વરૂપમાં મેળવવામાં આવે છે, ઓક્સાઇડ સ્વરૂપમાં મેળવવામાં આવે છે। અને ઓક્સાઇડ સ્વરૂપમાં મેળવવા માટે કઈ પદ્ધતિ અપનાવવામાં આવે છે, તો જોઈએ, જો આપણને મળેલી કાચી ધાતુ સલ્ફાઇડ યુક્ત હોય તો સલ્ફાઇડ યુક્ત કાચી ધાતુને, સલ્ફાઇડ યુક્ત કાચી ધાતુને વધુ માત્રામાં હવાની હાજરીમાં, હવા કેવી હોવી જોઈએ, વધુ વધુ માત્રામાં હવાની હાજરીમાં ગરમ કરતા તે ધાતુ ઓક્સાઇડમાં ફેરવાય છે। ધાતુ ઓક્સાઇડ મતલબ જે બી ધાતુ હોય એનો ઓક્સાઇડ પાછળ ઓ લાગી જશે એસ ની જગ્યાએ, ધાતુ ઓક્સાઇડમાં ફેરવાય છે। ને આ ક્રિયાને ભુંજન કહે છે, આ ક્રિયાને અથવા આ પદ્ધતિને ભુંજન કહે છે। એ જ રીતે કેલ્સિનેશન કોને કહેવું, તો કાર્બોનેટ યુક્ત કાચી ધાતુ હોય, કાર્બોનેટ યુક્ત કાચી ધાતુ, કાર્બોનેટ યુક્ત કાચી ધાતુને મર્યાદિત માત્રામાં, એ વધુ માત્રામાં હવાની હાજરી, અહીંયા કોઈ ચોક્કસ પ્રમાણ હોય, મર્યાદિત અમુક લિમિટેડ હવા, મર્યાદિત માત્રામાં હવાની હાજરીમાં, મર્યાદિત માત્રામાં હવાની હાજરીમાં ગરમ કરતા તે ધાતુ ઓક્સાઇડમાં ફેરવાય છે, ફેરવાય તો આ પણ ધાતુ ઓક્સાઇડમાં જ, તે ધાતુ ઓક્સાઇડમાં ફેરવાય છે। આ પદ્ધતિને કેલ્સિનેશન કહે છે। તો બે મુદ્દા બે વ્યાખ્યાઓ યાદ રાખીશું, ભુંજન એટલે સલ્ફાઇડ યુક્ત કાચી ધાતુને વધુ માત્રામાં હવાની હાજરીમાં ગરમ કરવાની એટલે ધાતુ ઓક્સાઇડમાં ફેરવાય, અને કેલ્સિનેશન એટલે કાર્બોનેટ યુક્ત કાચી ધાતુને મર્યાદિત માત્રામાં હવાની હાજરીમાં ગરમ કરવાથી એ ધાતુ ઓક્સાઇડમાં ફેરવાય છે, બરાબર છે। ઉદાહરણ માટે આપણે ઝીંકના કાચી ધાતુ લઈશું, ઝીંકની કાચી ધાતુ માનો કે ZnS, ઝીંક સલ્ફાઇડ, સલ્ફાઇડ યુક્ત કાચી ધાતુ છે એટલે શું થશે, ભુંજન થશે, બરાબર। તો આ ભુંજનની પ્રક્રિયા છે, ભુંજનનું ઉદાહરણ પણ તમે કહી શકો, વધુ માત્રામાં હવા છે એટલે ઓક્સિજનની હાજરી રહેલી હશે ભરપૂર માત્રામાં, તો એ ઓક્સાઇડમાં ફેરવાઈ જશે,
एस एटले SO2 આ છૂટું પડશે. આ બાજુ બે છે, આ બાજુ ત્રણ છે, એટલે છ છ કરવા પડશે, કારણ કે બે અને ત્રણ નો લસાઅ છ થાય. ત્રણ દુ છ, તો એ બે બે વડે ગુણી દઈએ, બે ને બે દુ ચાર, એટલે છ થઈ ગયા. ઝીંક બે થયા, સલ્ફર બે થાય, એટલે આને પણ બે વડે ગુણવું પડે. તો અહીંયા આગળ ઓક્સાઇડમાં ફેરવાઈ ગયું, તો આ પ્રક્રિયા કઈ થઈ? ભુંજન થઈ, કારણ કે સલ્ફાઇડ યુક્ત કાચી ધાતુ હતી. હવે કાર્બોનેટ યુક્ત જો ઝીંકની ધાતુ હોય, ZnCO3 કાર્બોનેટ, ઝીંક કાર્બોનેટ, બરાબર, તો એને આપણે ગરમ કરીશું, ઉષ્મા આપીશું. અહીંયા આપણે O2 લખતા નથી, કારણ કે મર્યાદિત હાજરી છે, જે ફક્ત ઉષ્મા મેળવવા માટે ઓક્સિજનનો ઉપયોગ થાય છે અહીંયા આગળ, બરાબર. કારણ કે ઉષ્મા પણ મેળવે છે અને વધુ માત્રા છે, એટલે સંયોજાશે પણ ખરો ઓક્સિજનનો પરમાણુ, બરાબર છે. તો અહીંયા આગળ ઝીંકનો એક ઓક્સાઇડ, આમાંથી એક ઓક્સિજન જતો રહેશે, તો અહીંયા શું વધશે? CO2, CO2 છૂટું પડશે. તમે જોઈ શકો છો અહીંયા આગળ સંતુલિત કરવાની કોઈ જરૂર રહેતી નથી. તો બંને જગ્યાએ આપણને જે ઓક્સાઇડ મળ્યા, તો હવે એનું શું થાય છે? તો ધાતુ ઓક્સાઇડનું, ધાતુ ઓક્સાઇડનું કાર્બન વડે રિડક્શન કરવામાં આવે છે. કાર્બન વડે રિડક્શન કરતા ધાતુ મળે છે. જેમ કે આ ઓક્સાઇડ મળ્યા છે આપણને ઝીંકના, કોઈ પણ પદ્ધતિથી, ભુંજન અથવા કેલ્સિનેશન, આપણને તો ઓક્સાઇડ જ મળવાનો છે. એનું કાર્બન દ્વારા રિડક્શન, એટલે કે ઓક્સિજન દૂર કરવો, અહીંથી ઓક્સિજન દૂર થાય તો આની સાથે જોડાઈ જશે ઝીંક અને કાર્બન મોનોક્સાઇડ, આપણને આપણની ધાતુ મળી જશે, બરાબર છે. રિડક્શન કરતા, જે રિડક્શન માટે વપરાય એને શું કહેવાય? રિડક્શન કરતા શું વાપર્યું આપણે? કાર્બનનો સળિયો, બરાબર. તો કાર્બન વપરાય છે, એના સિવાય આપણે સોડિયમ, કેલ્શિયમ, એલ્યુમિનિયમ એ પણ વાપરી શકીએ. કેમ એ? કારણ કે એ પણ કેવી છે? વધુ સક્રિય, એટલે જલ્દીથી આ ઓક્સિજન જોડે પ્રક્રિયા કરી દે, છૂટી પડી દેશે, બરાબર આપણી ધાતુ. જેમ કે મેંગેનીઝ ડાયોક્સાઇડ હોય, આ ફક્ત એક ઉદાહરણ માટે છે મિત્રો, મેંગેનીઝ ડાયોક્સાઇડ MnO2, એમાં રિડક્શન કરવા માટે એલ્યુમિનિયમ વપરાય છે. શું વપરાય છે? એલ્યુમિનિયમ, જે આ ઓક્સિજનના અણુને અહીંથી છૂટો, કારણ કે એલ્યુમિનિયમ એ સક્રિય ધાતુ છે, બરાબર. એલ્યુમિનિયમ અહીંથી ઓક્સિજન સાથે ઝડપથી પ્રક્રિયા કરી લેશે, એટલે Mn આપણને મુક્ત સ્વરૂપે મળી જશે. અને એલ્યુમિનિયમનો ઓક્સાઇડ કયો છે? Al2O3, કારણ કે એલ્યુમિનિયમની સંયોજકતા ત્રણ ને ઓક્સિજનની બે, એટલે ચોકડી કરો, એટલે આ રીતનું થાય, આ રીતનું સીધું થશે ને, અહીંયા બંને સીધું થાય છે, બરાબર છે. અને ઉષ્મા પણ સાથે સાથે મુક્ત થાય છે આ પ્રક્રિયા વખતે. અહીંયા આગળ સંતુલિત કરવા માટે મેંગેનીઝ ત્રણ લઈએ, સોરી ત્રણ એટલા માટે કારણ કે ઓક્સિજન કેટલા છે? અહીંયા ત્રણ છે, ને અહીંયા ઓક્સિજન બે છે, એટલે બે અને ત્રણ નો લસાઅ કેટલો થાય? છ. તો અહીંયા મારે ત્રણ વડે ગુણવા પડે ને અહીંયા બે વડે, એટલે બે તરી છ, ત્રણ દુ છ થઈ જાય. હવે મેંગેનીઝ ત્રણ, તો અહીંયા ત્રણ વડે મારે ગુણવા પડે. એલ્યુમિનિયમ કેટલા થયા? બે દુ ચાર, તો અહીંયા ચાર વડે ગુણી દઈશ, બરાબર. તો આ સમીકરણ તમે ક્યાં લખશો? તો એક મુદ્દો લખવો પડશે ઉપર તમારે અહીંયા, કે રિડક્શન કરતા કાર્બનની જગ્યાએ સોડિયમ, કેલ્શિયમ અને એલ્યુમિનિયમ પણ વાપરી શકાય છે. દાખલા તરીકે મેંગેનીઝ ડાયોક્સાઇડને એલ્યુમિનિયમના ભૂકા સાથે ગરમ કરતા નીચે પ્રમાણેની પ્રક્રિયા થાય છે. મેંગેનીઝ ડાયોક્સાઇડને એલ્યુમિનિયમના ભૂકા સાથે ગરમ કરતા, ઓકે. હવે આ જે મધ્યમ સક્રિયતા ધરાવતી ધાતુ છે, તમે અહીંયા જોઈ શકો છો, ઉષ્મા મુક્ત થાય છે અને ધાતુ છૂટી પડે છે. તો એનો ઉપયોગ આપણે જે રેલવે છે, રેલવેના જે પાટા છે, ત્યાં આગળ કરવામાં આવે છે. જે પ્રક્રિયાને કહેવામાં આવે છે થર્મિટ પ્રક્રિયા. તો બે ગુણમાં એક નાનો પ્રશ્ન છે, થર્મિટ પ્રક્રિયા સમજાવો. માત્ર લખાણ જ છે જે હું કરીશ ને, હું માત્ર તમને સમીકરણ બતાવીશ. તમે આગળ જોયું અહીંયા આગળ, કે વધુ સક્રિય ધાતુ હોય એ ઓછી સક્રિય ધાતુ અને તેમના સંયોજનોમાંથી શું કરે? વિસ્થાપિત. આ છેલ્લું સમીકરણ જો, એલ્યુમિનિયમ એ વધુ સક્રિય છે, મેંગેનીઝ જે ઓછી સક્રિય છે, એટલે શું થાય છે? એલ્યુમિનિયમ એ ઓક્સિજનને ખેંચી લે છે, એટલે આને શું કરે? વિસ્થાપિત, અલગ કરી દે છે, બરાબર. તો
આ જ ઉપયોગ વખતે શું મુક્ત થાય છે? ઉષ્મા મુક્ત થાય છે. ઉષ્મા ક્ષેપક પ્રક્રિયા કહેવાય. ઉષ્મા મુક્ત થતી હોય આગળ શીખેલા છીએ આપણે. તો વધુ સક્રિય ધાતુઓ ઓછી સક્રિય ધાતુઓને તેમના સંયોજનમાંથી શું કહે છે? વિસ્થાપિત કરેલે છે. અને આ પ્રક્રિયા કેવી છે? ઉષ્મા ક્ષેપક હોવાથી જે ધાતુ તમને મળશે પ્રવાહી અવસ્થામાં જ મળશે, કારણ કે પ્રક્રિયા દરમિયાન ખૂબ જ ઉષ્મા મુક્ત થઈ હશે અને એ ગરમીને કારણે આપણને જે ધાતુ મળી છે પીગળી ગયેલી હશે, બરાબર. અને આ પ્રક્રિયાને થર્મિટ પ્રક્રિયા કહે છે. તો વ્યાખ્યા જોઈ લઈએ કે વધુ સક્રિય ધાતુઓ ઓછી સક્રિય ધાતુઓનું તેમના સંયોજનમાંથી શું કરે છે? વિસ્થાપન, એટલે એની જગ્યા લઈ લે છે. વિસ્થાપન કરે છે. આ પ્રક્રિયા ઉષ્માક્ષેપક હોવાથી મળતી ધાતુ પીગળેલ અવસ્થામાં હોય છે. કેવી હોય? પીગળી ગયેલી, કારણ કે ઉષ્મા મુક્ત થઈ હોય છે. પીગળેલ અવસ્થામાં હોય છે. અને આવી પ્રક્રિયાને થર્મિટ પ્રક્રિયા કહે છે. બરાબર છે. હવે એનું ઉદાહરણ જોઈએ કે આયર્ન ઓક્સાઇડની એલ્યુમિનિયમ સાથેની પ્રક્રિયાથી આપણને એફી મળશે અને એ એફી કેવી હશે? પીગળેલ. હવે રેલવેના પાટામાં જે તિરાડ પડી ગઈ હોય તો અંદર આપણે લોખંડ જ ભરવું પડે, કારણ કે લોખંડના પાટા છે. તો એ લોખંડ અંદર પીગળેલ અવસ્થામાં અંદર જશે અને જગ્યામાં એ પછી ઘન સ્વરૂપમાં આવી જશે, ઠંડુ પડશે. બરાબર છે. તો પ્રક્રિયા જોઈએ. આયર્ન ઓક્સાઇડ Fe2O3 એની એલ્યુમિનિયમ સાથે પ્રક્રિયા કરવામાં આવે તો આગળની જેમ એલ્યુમિનિયમ એ એફીનું સ્થાન લઈ લેશે, એટલે Al2O3 બની જશે અને એફી છૂટું પડશે અને ઉષ્મા છૂટી પડશે. હવે આ ઉષ્માને કારણે આપણને જે એફી એટલે લોખંડ મળશે કેવું હશે? પીગળેલ અવસ્થામાં, લિક્વિડ ફોર્મમાં હશે. બરાબર છે. સંતુલન આગળની જેમ જ થશે. ઓક્સિજન અને બધું સરખું છે. એલ્યુમિનિયમ ખાલી અહીંયા બે છે, અહીંયા મારે બે વડે ગુણવા પડશે, બાકી બધું સંતુલિત જ છે. બરાબર. એફી અહીંયા બે છે તો એફી બે કરવા પડશે. તો એફી આયન જે મળશે કેવું હશે? પીગળેલ અવસ્થામાં. બરાબર. હવે આપણને માનો કે આ પાટા છે, એમાં ક્યાંક તિરાડ પડી ગઈ હોય તો એ તિરાડને સાંધવા માટે વચ્ચે આપણે લોખંડ નાખવું પડે. તો એ લોખંડનો ટુકડો તો અંદર જાય નહીં, એટલે આ પીગળેલું જે લોખંડ છે એ અહીંયા નાખવામાં આવે. પીગળેલા લોખંડથી એ ખાંચો કે તિરાડ બુરાઈ જશે. બરાબર છે. અને એ પાછું ઘન સ્વરૂપમાં આવી જશે, એટલે સાંધો સરખો થઈ જશે. તો આ વસ્તુનો ઉપયોગ રેલવેના પાટા અથવા તો કોઈ મોટા મશીનોમાં તિરાડ હોય તો એના ભાગો જોડવા માટે થાય છે. બરાબર છે મિત્રો. તો હવે આપણે માત્ર ઊંચી સક્રિયતા ધરાવતી ધાતુનું નિષ્કર્ષણ બાકી છે. બરાબર. અહીં સુધી રાખીશું. જય હિન્દ, જય ભારત.